नमस्कार बाल मित्रों, स्टैंडर्ड 7 इंग्लिश यूनिट 4 लॉन्गर शार्पर एंड बिगर तेमा आपने જોઈએ એક્ટિવિટી 1 બાલ મિત્રો પેજ નંબર 35 તમારી પાઠ્યપુસ્તકમાં પાના નંબર 35 છે એક્ટિવિટી 1 જુઓ તેમાં તમને ચિત્ર આપેલું છે બરાબર તો એ ચિત્ર છે તે કઈક આવું છે બરાબર चित्र આપેલું છે બરાબર હવે આપણે શું કહે છે નીચે આપણે એક સૂચના આપે છે જોશો બરાબર ડ્રો એ મોસ્ટેજ ટુ ધ ફેટ બોય મોસ્ટેજ એટલે મૂંછ ન સ્પેલિંગની ખબર હોય તો લખી નાખજો તમને મોસ્ટેજ લખેલું આપેલું છે તેની ઉપર તમે લોકો લખી નાખો છો મૂંછ બરાબર કે આમાં જાડો છોકરો છે ને તેને આપણે મૂંછ દોરી દેવાની છે શું દોરી દેવાનું છે તો કે મૂંછ દોરી દેવાની ऊंचा पर्वत पर आपने शु बना तो स्टार बना बराबर ऊंचा पर्वत पर आपने स्टार बना ત્યાર પછી કીધું છે પુટ અ બર્ડ ઓન ટોલ ટ્રી જે ઊંચો વૃક્ષ છે તેના પર તમે પક્ષી બનાવો પક્ષી મૂકી દીધું બરાબર પક્ષી છે ને હંમેશા ઉડતું જ હોય ઝાડની ઉપર બેઠું ન હોય બરાબર દિવસ હોય ત્યારે પક્ષી શું કરે છે ઉડે છે બરાબર તો અહીંયા આપણે જોયું કે ઊંચા વૃક્ષ ઉપર આપણે પક્ષી બનાવવાનું છે તો આપણે અહીંયા ઉડતું પક્ષી મૂકી દીધું બરાબર તમે પણ સાથે સાથે તમારી પાઠ્યપુસ્તકમાં કરતા જજો બાળ મિત્રો ત્યાર પછી કીધું છે ડ્રો અ કાર ઓન ધ શોર્ટ રોડ ટૂંકો રોડ છે તેના ઉપર આપણે કાર બનાવવાની છે હવે ટૂંકો રોડ કયો છે તો કે ઓળવા છે ને ટૂંકો રોડ છે તો ત્યાં આપણે અહીંયા કાર બનાવી શકીએ બરાબર એક્ટિવિટી 2 માં આપણને ચિત્ર આપેલા છે બે જુઓ રૂમ એ અને રૂમ બી બાળ મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં સામે રાખજો
बराबर ध्यानपूर्वक जोशो बाल मित्रों, कारण के अपने बराबर समझवानो छे जे मैं तमने ग्रामर बुक में यूनिट 7 डिग्रीज ऑफ कम्पेरिजन अपने जे भणी गया छे तेना ज अनुसंधान में अहीं आपने वाक्य आपेला छे। बराबर, तो रूम ए नुं तमे निरीक्षण करो, त्यां जो माप आपेलुं छे के पेलो रूम छे तेमां 15 फूट लांबो छे अने 12 फूट पहोळो छे। पहेलो जे रूम ए छे ते बीजो रूम छे ते 12 फूट लांबो छे अने 10 फूट पहोळो छे। आवी रीते आपणने अहीं आपेली छे બધી વિગતો આપેલી છે તે જોશું। જ્યોતિ અને રાધા બંને વચ્ચે અહીંયા ડાયલોગ છે, એટલે કે સંવાદ થાય છે, એકબીજા કન્વર્ઝેશન કરે છે, વાતચીત કરે છે કે જ્યોતિ સેઝ રૂમ એ ઇઝ 15 ફીટ લોંગ એન્ડ રૂમ લોંગ એન્ડ 12 ફીટ વાઇડ એટલે પહોળો। હા બાલમિત્રો, ન સમજ પડે તો વાઇડની ઉપર લખી નાખો પહોળો, લોંગ એટલે લાંબો। બરાબર, જ્યોતિ કહે છે રૂમ એ ઇઝ 15 ફીટ લોંગ એન્ડ 12 ફીટ વાઇડ। જ્યોતિ કહે છે કે રૂમ એ છે તે 15 ફૂટ લાંબો છે અને 12 ફૂટ પહોળો છે। રાધા સેઝ રૂમ બી ઇઝ 12 ફીટ લોંગ એન્ડ 10 ફીટ વાઇડ, કે રૂમ બી છે તે કેવો છે, તો કે 12 ફૂટ લાંબો છે અને 10 ફૂટ પહોળો છે। જ્યોતિ સેઝ બટ ટીવી સેટ્સ આર ઇક્વલ ઇન સાઇઝ, ઇક્વલ એટલે સરખા, બરાબર, ઇક્વલ એટલે સરખા, કે ટીવી સેટ છે તે બંને સરખી સાઇઝના છે, સાઇઝ એટલે માપ, બંનેનું માપ સરખું છે। એન્ડ ટેબલ ઇન એ ઇઝ એઝ બિગ એઝ ટેબલ ઇન બી, કે એની અંદર જે ટેબલ છે તે બીના ટેબલ જેટલું જ મોટું છે। બરાબર, અહીંયા જો પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થયો છે, બરાબર, કે બંનેની સરખી, બંનેની સરખામણી કરી તો બંને સરખા છે। શું શું સરખું છે, તો કે ટીવી સેટ સરખો છે અને ટેબલ બંનેના સરખા છે, બરાબર, ટેબલના માપ પણ બંનેના સરખા છે, એવું અહીંયા કહે છે। કોણ કહે છે, તો કે જ્યોતિ। રાધા સેઝ ધ વોલ ક્લોક ઇઝ એ ઇન એ ઇઝ હાયર ધેન ધેટ ઇઝ ઇન બી, કે દિવાલ ઘડિયાળ છે એની દિવાલ ઘડિયાળ છે તો બીની દિવાલ ઘડિયાળ કરતાં વધારે ઊંચી લગાડેલી છે। તમે જોઈ શકો છો, જો દિવાલ ઘડિયાળ ગ્રીન કલરની આપેલી છે પાઠ્યપુસ્તકમાં, એની અને બીની, બીના રૂમમાં છે તે દિવાલ ઘડિયાળ છે તે ટીવી સેટની બાજુમાં છે, જ્યારે એની છે તે ટીવી સેટથી ઘણી બધી ઉપર છે, એટલે કે હાયર, એટલે કે વધારે ઊંચી છે। રાધા સેઝ અધર સેન્ટેન્સ શોકેસ ઇન એ ઇઝ નોટ સો બિગ એઝ ઇન બી, કે શોકેસ છે તે બીના જેટલો જ મોટો શોકેસ નથી, કેમાં, તો કે એનો શોકેસ છે તે બીના શોકેસ જેટલો જ મોટો નથી, કે બરાબર, તમે જુઓ છો બીનો શોકેસ છે ને તે વધારે થોડોક મોટો છે, વધારે ઉપર એક પ્લેટ વધારે મૂકેલી છે, ટીવી સેટ બંનેના સરખા છે, રાઈટ, પરંતુ જે શોકેસ આપેલા છે તે શોકેસ બીનો છે તે કેવો છે, થોડો મોટો છે, એવું અહીંયા આપણને ચિત્રમાં બતાવવામાં આવેલું છે। જ્યોતિ સેઝ લુક એટ ધ ચેર, કે ખુરશી જો, કે જો અહીંયા ખુરશી બંનેમાં આપેલી છે, જોયું તમે યલો કલરની, બરાબર, ધ ચેર ઇન રૂમ એ ઇઝ કોસ્ટલિયર ધેન ઇન રૂમ બી, રૂમ એની અંદર જે ખુરશી છે તે રૂમ બીની ખુરશી કરતાં વધારે કિંમતી છે, કોસ્ટલિયર એટલે કિંમતી, બરાબર, મોંઘી, કોસ્ટલિયર એટલે આપણે મોંઘી કહી શકીએ અથવા તો કિંમતી કહી શકીએ। તમે જુઓ છો કે એની ખુરશી છે તે થોડીક વધારે હેવી છે, બીની ખુરશી છે તે સિમ્પલ છે, હવે સિમ્પલ કરતાં હેવી ખુરશીના ભાવ વધારે હોય, બરાબર, એટલે કોસ્ટલિયર હોય, ઓકે। ત્યાર પછી જોઈએ, રાધા સેઝ ફેન્સી ઇઝ શોર્ટર ધેન સ્ટેટસ ઓફ વર્ડ, કે એકમાં જુઓ ફેન્સી મૂકેલા છે અને એકમાં છે તે ભગવાન મૂકેલા છે, ફેન્સી શેમાં છે, તો કે રૂમ એની અંદર આપેલા છે, અને ભગવાનની મૂર્તિ આપેલી છે એ શેમાં આપેલી છે, તો કે રૂમ બીની અંદર આપેલી છે। તો અહીંયા રાધા કહે છે કે ફેન્સી ઇઝ શોર્ટર ધેન ધ સ્ટેચ્યુ ઓફ ગોડ,
કે ફેંગશુઈની મૂર્તિ છે તે ભગવાનની મૂર્તિ કરતાં નાની છે, બરાબર, ટૂંકી છે અથવા તો નીચી છે એવું આપણે કહી શકીએ. હવે આપણને જો અહીંયા કોષ્ટક આપેલું છે તો કોષ્ટકમાં સરખી વસ્તુઓ અને સરખી ના હોય તે વસ્તુઓ આપણને કીધી છે, બરાબર. એક્ટિવિટી 2માં શોકેસ આપેલું છે તો એમાં ટેબલની અંદર સરખી વસ્તુ અને સરખી ના હોય તેવી વસ્તુ. સરખી વસ્તુ કઈ કઈ છે? ઉપરના સંવાદના આધારે આપણે સરખી વસ્તુઓનો આપણે ચિતાર મેળવવાનો છે. વલ મિત્રો, અહીંયા નામ આપેલું છે અને વર્ણન આપેલું છે, બરાબર. અહીંયા નામ છે અને અહીંયા વર્ણન છે. અહીંયા પણ નામ આપવાનું છે અને અહીંયા વર્ણન આપવાનું છે. નેમ એન્ડ ડિસ્ક્રિપ્શન, ઇંગ્લિશમાં વર્ણનને શું કહેવાય? ડિસ્ક્રિપ્શન અથવા ડિસ્ક્રાઇબ. હવે પહેલું આપેલું છે આપણને ટી, સરખી વસ્તુ આપેલી છે ત્યાં એઝ એઝ એટલે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. પછી આપણને એજ લાઈનમાં જે જ્યોતિએ ટીવી સેટની સરખામણી કરી ત્યાં ને ત્યાં ટેબલની પણ સરખામણી કરેલી છે. તો ટેબલ માટે પણ આપણને શું કીધું છે? એસ બી એસ, બરાબર. ટેબલ માટે પણ આપણને એ જ વસ્તુ કીધી છે. તો હવે સરખી નથી એ વસ્તુઓ આપણે જોઈએ તો કે કઈ કઈ વસ્તુ સરખી નથી તે આપણે અહીંયા જોવાનું છે. વાલીઓ કદાચ એ કઈ વધારે નીચે લઈ જવી પડે તો લઈ જવાનું, બરાબર. હવે પહેલાં તો આપણને ક્લોક આપેલું છે, બરાબર. અહીંયા બિગર એન્ડ સ્મોલર, આપણને ક્લોકને આપણે શું કહી શકીએ? બિગર એન્ડ સ્મોલર. એમાં આપણને બિગર અને સ્મોલર આપણને કીધું છે. એકચ્યુઅલી ક્લોક છે તે કેવી છે? તો કે હાયર છે, હાયર દેન વી, બરાબર. પણ આપણને અહીંયા કીધું છે બિગર અને સ્મોલર, તો આપણે અહીંયા એ ધ્યાનમાં લઈશું, બરાબર. બિગર એન્ડ સ્મોલર. ત્યાર પછી આપણે જોઈએ શોકેસ. શોકેસ માટે શું કીધું છે? જુઓ, શોકેસ ઇન એ ઇઝ નોટ સો બિગ એઝ ઇન બી, બરાબર. તો અહીંયા આપણે જે કમ્પેરિઝનનો વર્ડ કયો છે? તો કે નોટ સો બિગ એઝ, બરાબર. તો એના માટે શું આવશે? શોકેસ માટે તો કે નોટ સો બિગ એઝ, બરાબર. શોકેસ માટે આ શબ્દ આવશે, બરાબર. નોટ સો બિગ એસ જે વાક્યમાં ઉપયોગ થયેલો છે તેને જ આપણે લેવાના છે. પછી જોઈએ ચેર. તો કે ચેર છે તો એના માટે કયો શબ્દ વાપરેલો હતો? કોસ્ટલીયર ધેન, બરાબર. ચેર માટે કયો વાપરેલો છે આપણે સંવાદની અંદર? આપેલો છે કોસ્ટલીયર ધેન. પછી આપેલું છે ફેંગ શુઈ ઇઝ શોર્ટર ધેન સ્ટેચ્યુ ઓફ ગોડ, બરાબર. તો અહીંયા કયો ઉપયોગ થયેલો છે? તો કે શોર્ટર ધેન, કમ્પેરેટિવ ડિગ્રીનો અહીંયા ઉપયોગ થયેલો છે, બરાબર. તો ફેંગ શુઈ માટે આવશે શોર્ટર ધેન, બરાબર. હજુ એક વસ્તુ બાકી રહી ગઈ છે. તો કઈ છે? તો કે રૂમ એ એન્ડ રૂમ બી, બરાબર. તો અહીંયા રૂમ એ અને રૂમ બી છે એમાં આપણે કહી શકીએ કે રૂમ એ ઇઝ બિગર ધેન રૂમ બી, બરાબર. રૂમ એ ઇઝ બિગર ધેન રૂમ બી. શું કામ એને? તો કે આપણે એનું માપ જોયું કે રૂમ એ નું માપ કેવું છે? તો કે 15 ફૂટ લાંબો છે અને 12 ફૂટ પહોળો છે. જ્યારે રૂમ બી છે તે કેવો છે? તો કે 12 ફૂટ લાંબો છે અને 10 ફૂટ પહોળો છે. તો અહીંયા રૂમ એ ની લંબાઈ પહોળાઈ વધારે છે. તો આપણે અહીંયા રૂમ માટે પણ લખીશું
रूम तो के बिगर है तो आ है तुम्हारे तुम्हारा पाठ्यपुस्तक की अंदर कोष्टक में લખવાનું છે। चलो लखाई गए तुम्हारे तो आपने यहाँ एक्टिविटी 3 પછી લેશો બળ મિત્રો। एक्टिविटी 3 बाल मित्रों पेज नंबर 37 ऊपर जोशो। पेज नंबर 37 ऊपर आपने एक्टिविटी 3 આપેલી છે જે તમે એક્ટિવિટી 3 માં આપેલું છે તે તમે સમાજમાં ભણો છો બાલ મિત્રો, તેમ છતાં પણ આપણે અંગ્રેજીમાં આવે છે તો આપણે એને જોઈશું વધારે નજીકથી। આપેલ સૂર્યમંડળનું ચિત્ર તેની સાથે આપેલ માહિતીવાળી કોષ્ટકના આધારે તમારે સૂચના પ્રમાણે કરવાનું છે। કોષ્ટકના આધારે તમને નીચે જે પ્રશ્ન આપેલા છે તેનો તમારે જવાબ લખવાના છે, તે પણ તમને અહીં લખી આપીશ। સૌથી પહેલા તો આપણે ગ્રહોની જાણકારી મેળવીએ બરાબર, તો ગ્રહોની જાણકારી મેળવીએ છીએ તેમાં આપણે જોયું કે ભાઈ આ છે ને આખે આખું શું છે સૂર્યમંડળ છે બરાબર, અહીંયા છે તે શું છે તો કે અહીંયા સૂર્ય છે બરાબર। ચારસો ને એસી
કેટલું છે 430 અંશ સેલ્સિયસ ટેમ્પરેચર હોય છે એટલે કે આટલી ગરમી હોય છે આપણે સુરેન્દ્રનગરમાં કેટલી હોય છે તો કે 45-48 અંશ સેલ્સિયસ સુધી પહોંચે છે બરાબર જે સામાન્ય આપણે ઉનાળો હોય છે ત્યારે તમે વિચારો આપણે ઉનાળામાં એટલું હોય છે તો એ ભુજ ઉપર તો કેટલું હોય છે તો 12 માસ એટલું ટેમ્પરેચર રહે છે પાછો જેવું એના ઉપર જ્યારે સૂર્યનો પ્રકાશ પડે ત્યારે એટલું ટેમ્પરેચર રહે છે પછી જ્યારે સૂર્યથી એ ફરી જાય છે જ્યાં પ્રકાશ નથી હોતો ત્યાં એટલું જ ત્યાં ઠંડુ હોય છે બરાબર ત્યાર પછી આપણે જોઈએ શુક્ર વેનસ આપણ છે તે સૂર્યથી કેટલો દૂર છે તો કે 0.72 પ્રકાશ વર્ષ બરાબર 70 પ્રકાશ વર્ષ દૂર છે અને ત્યાંનું ટેમ્પરેચર છે તે 465 અંશ સેલ્સિયસ છે ચંદ્રથી એનું અંતર કેટલું છે તો કે 12104 કિલોમીટર તેનું અંતર છે નંબર ઓફ તો કે 00 અર્થને તો કે અર્થ છે તે સૂર્યથી 1 પ્રકાશ વર્ષ જેટલી દૂર છે જે આપણે આગળના તમે 8મા ધોરણમાં તમે ભણશો ત્યારે એમાં કહે છે તો સૂર્યથી પૃથ્વીનું અંતર છે તે 15,000 કરોડ જેટલું એનું અંતર છે બરાબર 15,000 કરોડ કિલોમીટર તેનું અંતર છે આવું આપણને આગળ તમને 8મા ધોરણમાં એ કહેવામાં આવેલું હતું પ્રકાશ વર્ષનું જે માપ તમને આપેલું છે તો અહીંયા આપણે એના દ્વારા આપણે 1 પ્રકાશ વર્ષ જેટલું દૂર છે એવું આપણે કહી શકીએ હવે ટેમ્પરેચર કેટલું છે સેલ્સિયસમાં આપણે જોઈએ તો કે 89-58 અંશ સેલ્સિયસ છે બરાબર તો સેન્ટીગ્રેડ છે તે કેવા હોય તો કે સેન્ટીગ્રેડ છે તે 50 આસપાસ પહોંચી શકે બરાબર ચંદ્રથી એનું અંતર કેટલું છે તો કે ચંદ્રથી 12,756 કિલોમીટર જેટલું તેનું અંતર છે બરાબર તેનો નંબર કેટલામો આવે છે તો કે 11મો નંબર આવે છે માર્સ જોઈએ માર્સ એટલે કે મંગળ કેટલો દૂર છે તો કે 1.52 પ્રકાશ વર્ષ જેટલો દૂર છે ત્યાંનું સેલ્સિયસમાં જે તાપમાન છે તે કેટલું છે 82-0 સુધીનું છે બરાબર વધુમાં વધુ તેનું તાપમાન છે તે 82 અંશ સેલ્સિયસ સુધી પહોંચે છે 0-82 અંશ સેલ્સિયસ સુધી અને ચંદ્રથી તેનું અંતર તો કે 6,787 કિલોમીટર નંબર ઓફ 22 જ્યુપિટર આપણે જોઈએ તો કે જ્યુપિટરમાં છે જ્યુપિટર એટલે ગુરુ કેટલો દૂર છે સૂર્યથી તો કે 5.20 પ્રકાશ વર્ષ જેટલો દૂર છે અને તેનું ટેમ્પરેચર છે તે 150 અંશ સેલ્સિયસ છે ડિસ્ટન્સ ઓફ મૂન 1,42,800 કિલોમીટર તે ચંદ્રથી દૂર છે બરાબર અને તેના નંબર કેટલા આપવામાં આવ્યા છે તો કે 63 આપેલા છે સેટર્ન એટલે કે શનિનું અંતર કેટલું છે તો કે 9.54 કિલોમીટર સૂર્યથી તેનું અંતર છે અને તેનું ટેમ્પરેચર છે તે 170 સેલ્સિયસ જેટલું છે તો એ કેવું હશે તો કે એ કદાચ માઇનસ હોઈ શકે કાં તો 1.70 સેલ્સિયસ હોઈ શકે બરાબર ચંદ્રથી તેનું અંતર કેટલું છે તો કે 1,20,000 કિલોમીટર તેનું અંતર છે નંબર ઓફ 62 આપેલું છે બરાબર અહીંયા જો એયુનું ફૂલ ફોર્મ શું છે તો કે એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કે જે ખગોળીય અંતર તેનું માપેલું છે તે શું છે તો કે પ્રકાશ વર્ષ છે બરાબર એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કે પ્રકાશ વર્ષ અહીંયા આપણે એને કહી શકીએ છીએ ચલો હવે નીચે આપણને એના પ્રશ્ન આપેલા છે તેના આપણે જવાબ જોઈએ બાળમિત્રો તેમાં પેલું છે ધ વિનસ ઇઝ બિગર ધેન ધ મર્ક્યુરી તો તમારે મર્ક્યુરીની નીચે અંડરલાઈન કરવાની છે પહેલાની અંદર આવશે મર્ક્યુરી પછી બીજો પ્રશ્ન છે એમાં અર્થ ઇઝ સ્મોલર ધેન જ્યુપિટર બરાબર તમે જુઓ છો કે અર્થ છે તે જ્યુપિટરથી કેવી છે નાની છે તો અહીંયા અર્થ ઇઝ સ્મોલર ધેન જ્યુપિટર આ બંને છે તે તમારે ખાલી જગ્યામાં લખવાના છે અર્થ અને જ્યુપિટર ત્રીજું છે તે વિચ પ્લાનેટ ઇઝ ફાર્ધર ધેન ફ્રોમ ધ સન
જ્યુપિટર ઓર સેટર્ન કયો ગ્રહ છે જે સૂર્યથી ખૂબ જ દૂર છે તો આપણે એને કહી શકીએ સેટર્ન આપણે બે જ ઓપ્શન આપેલા છે એટલે આપણે એમાંથી સેટર્ન કહી શકીએ બરાબર ચોથું છે તે Which planet is bigger than the Saturn? Saturn થી મોટો કયો પ્લાનેટ છે તો કે ઓબવિયસલી જ્યુપિટર બરાબર જ્યુપિટર પાંચમો આપેલું છે તે Which planets have higher temperature than the Mars? કયા પ્લાનેટને અર્થથી સોરી તો માર્સને કયા પ્લાનેટ કરતા વધારે ટેમ્પરેચર છે બરાબર સોરી અહીં આપેલું છે વિચ પ્લાનેટ્સ હેવ હાયર ટેમ્પરેચર ધેન માર્સ કયા કયા ગ્રહોનું તાપમાન મંગળ કરતા વધારે છે એવું આપણે આપેલું છે તો એના માટે આપણે લખીશું મર્ક્યુરી વેનસ એન્ડ અર્થ પ્રકાશ વધારે પડતો હોવાથી ત્યાં વધારે તાપમાન હોય બને તો અહીંયા આપણે એક્ટિવિટી 3 પૂરી કરીએ છીએ હવે નેક્સ્ટ ડે